કેટલો ભાગ ભજવે છે આજની વાર્તામાં તો કંઈક અલગ જ જવાનું છે ઘણા સમય પહેલાની વાત હતી મનુ અને તેમના પત્ની શત્રુપાએ ખૂબ કઠોર તપ કર્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને વરદાન આપવા માટે આવ્યા પણ તેઓ અડગ રહ્યા અને ભાવથી ઓમ નમો ભગવતી વાસુદેવાય આવો જાપ કરતા રહ્યા છેવટે મહાવિષ્ણુનું સિંહાસન ડોલવા લાગ્યું તેઓ બોલ્યા મહારાજ હું આપની તપસ્યાથી ખૂબ પ્રસન્ન થયો છું આપ આપની ઈચ્છા મુજબનું વરદાન માંગો રાજા એમની પાસેથી પ્રભુ અમલ વિમલની ભક્તિ માંગી આ વરદાન આપતા ભગવાને કહ્યું બીજું કંઈ પણ માંગો હું તમારાથી બહુ પ્રસન્ન છું જે વરદાન માંગશો હું ખુશીથી આપીશ રાજા બોલ્યા પ્રભુ હું હવે બીજું શું માંગીશ ભલા મારી સમજમાં કંઈ આવતું નથી પરંતુ જો આપ કંઈ આપવા જ ચાહો છો તો મારી પ્રાર્થના છે કે મને તમારા જેવો એક પુત્ર આપો આ સાંભળી અને શ્રી ભગવાને કહ્યું સારી વાત છે આવતા જન્મમાં મારા સમાન એક પુત્ર તમને મળશે પરંતુ હું મારા જેવો પુત્ર આપના માટે ક્યાં શોધવા જાઉં ભલે ત્યારે હું જાતે જ મારા અંશોની સાથે પૃથ્વીના તમામ જીવોનું દુઃખ દૂર કરવા માટે તમારા કુખેથી જ અવતાર લઈશ ત્રેતા યુગના અંતમાં આપ સૂર્યવંશમાં જન્મ લઈ અને અયોધ્યાના રાજા થજો અને હું આપના પુત્રના રૂપમાં અવતાર લઈશ ત્યાર પછી ભગવાન શત્રુપાની પાસે ગયા એણે પણ વરદાન માંગવા માટે કહ્યું તો શત્રુપાએ કહ્યું જે વરદાન રાજાએ માંગ્યું છે તે મને પસંદ છે હું પણ તે જ વરદાન માગું છું ભગવાને તથાસ્તુ કહ્યું પછી રાજા રાણીએ એમ કહ્યું કે હવે આપ બંને પતિ પત્ની સ્વર્ગમાં જાઓ ત્યાં ઘણા વર્ષો સુધી રહો પછી ત્રેતાયુગના અંતમાં જેમ મેં કહ્યું છે તેમ સૂર્યવંશમાં તમારો જન્મ થશે અને એ સમયે હું તમારે ત્યાં પુત્રના રૂપમાં અવતાર લેશ આ પ્રમાણે કહી અને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા ભગવાનના ગયા પછી મનુ અને શત્રુપા થોડા દિવસો સુધી રહ્યા તેના પછી પોતાના પ્રાણ ત્યાગી અને બંને સ્વર્ગમાં મનુ અને તેમના પત્ની શત્રુપા ત્રેતા યુગના અંત સુધી દેવતાઓની સાથે રહ્યા જ્યારે ત્રેતા યુગનો અંત નજીક આવ્યો ને ત્યારે રાજા દશરથના રૂપમાં મનુ અને કૌશલ્યના રૂપમાં શત્રુપાએ જન્મ લીધો અને ભગવાને આપેલા વચન પ્રમાણે ભગવાનના આવવાના એંધાણ દેખાવા લાગ્યા એ કેવી રીતે હશે એ આપણે આવતી વાર્તામાં જોઈશું ત્યાં સુધી બધાને જય શિયામ e